गुड आफ्टरनून शारदाबाई शिक्षण संकुल धोरण पांच हिंदी। धोरण पांच में हिंदी में आप एक थी चार पाठ भणी गया। आज आप पुनरावर्तन जोईशु। तो पुनरावर्तन की अंदर आप जे प्रश्न पहलो है कि निम्नलिखित शब्दों को ढूंढकर नीचे क्रम में लिखिए, तो अहीं जे कोष्टक आपेलू है अने ऊपर अंक में तमने जे शब्दों आव्या छे ए शब्दों तमारे शोधवाना छे अने ए शोधी अने नीचे लखवाना छे कि पहलो शब्द छे, पहलो अंक छे 26 बराबर। तो एने तमारे अंक शब्द में लखवानुं छे कि 26। बीजो छे 25, तो ए शोधवानुं छे कोष्टकमांथी अने नीचे लखवानुं छे बीजा नंबरमां के 25। पछी तीजो शब्द आवशे, कयो छे तीजो शब्द? तो 45 એટલે 45 છે એટલે 45 સુધીને લખવાનું છે। પછી 22, તો 22 ને કેવી રીતે લખાય? તો 22। પછી 23 છે તો 23। 36 તો 36। પછી 44 છે તો હિન્દીમાં શું કહેવાય? 44। પછી 8 નંબરમાં શું છે? 46 તો 46। પછી 9 નંબરમાં 31 છે તો 31। પછી 10 નંબરમાં 30 તો 30 જ કહેવાય। 11 નંબરમાં 32 છે તો 32। 12 નંબરમાં 41 છે તો 41। એવી રીતે કોષ્ટકમાં જોઈ અને જે ઉપર અંક આપેલા છે એ અંકને ક્રમવાઇઝ નીચે જે લાઈનો 12 નંબર આપેલા છે એમાં લખવાનું રહેશે। પછી પ્રશ્ન નંબર 3ની અંદર આપણે જોઈએ છીએ કે એક ચિત્ર છે। તો પહેલાં તો હું તમને ગુજરાતીમાં એની વાર્તા કહીશ, પછી આપણે હિન્દીમાં એ વાર્તા સમજીએ કે બાળ મિત્રો તમને ખબર છે કે બે બિલાડીઓ હોય છે, એમને ભૂખ લાગે છે એટલે એ ખોરાક શોધતી હોય છે ત્યારે એમને એક રોટલી મળે છે। પછી બંને રોટલી માટે ઝઘડે છે, પેલી કહે છે કે તે તું વધારે ખાઈ જઈશ, પેલી કહે છે કે તું વધારે ખાઈ જઈશ। તો બંને રોટલી માટે ઝઘડતી હોય છે, હું ખાઉં હું પેલી કે હું ખાઉં, પેલી કે હું ખાઉં, પેલી કે હું ખાઉં, એવી રીતે બંને વધારે કોણ ખાઈ જાય ને તું ખાઈ જઈશ ને એવી રીતે ઝઘડતી હોય ત્યારે આ બધું ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો જોતો હોય છે। એ નીચે આવે છે અચાનક અને પછી કહે છે કે તમે બંને કેમ ઝઘડો છો? ત્યારે બિલાડી એવું કહે છે કે અમે બંને વચ્ચે એક રોટલી મળી છે અને અમે એ રોટલી માટે ઝઘડીએ છીએ કે હું ખાઉં અને પેલી કહે છે કે હું ખાઉં એવી રીતે। તો વાંદરો કહે છે એક કામ કરો, હું એક ત્રાજવું લઈ આવું। તો વાંદરો ત્રાજવું લાવે છે અને પછી એ રોટલી ત્રાજવાની અંદર બે ટુકડા કરીને ત્રાજવાની અંદર મૂકે છે। તો હવે આપણને ખબર છે કે એક સરખા બે ભાગ થાય તો જ ત્રાજવું બરાબર થાય, પણ વાંદરો તો શું કરે છે, એક ટુકડો મોટો અને એક ટુકડો નાનો એવી રીતે રોટલીના બે ટુકડા કરે છે અને પેલા ત્રાજવાની અંદર મૂકે છે। હવે રોટલીનો જે ટુકડો મોટો હોય એ બાજુ નમે અને બીજી બાજુ ઊંચું થાય એટલે હલકું હોય, એટલે આપણને ખબર છે કે જે બાજુ વધારે વજન હોય એ બાજુ ત્રાજવું નીચું નમે, બીજી બાજુથી ઉપર થાય। હવે વાંદરો જે બાજુ ત્રાજવામાં રોટલી નીચી નમે છે એમાંથી ટુકડો ખાઈ લે છે કે હું થોડી ખાઈ લઉં તો બંને સરખી થઈ જાય। પછી એ ખાઈ લે છે એટલે જે બાજુ નથી ખાતું ને એનું વજન વધી જાય છે, એટલે એ બાજુની રોટલીનું પલ્લું પાછું નીચે આવે છે, એટલે એક પલ્લું નીચે એક પલ્લું ઊંચું, એવી રીતે એક ટુકડો આમાંથી ને એક ટુકડો આમાંથી, એ રીતે ખાતો ખાતો આખી રોટલી ખાઈ જાય છે। બંને બિલાડીઓ તો જોતી જ રહી જાય છે, પછી બંનેને પસ્તાવો થાય છે કે આના કરતાં અમે બંને હળી મળી અને વેચીને ખાધું હોત તો વધારે અમને ખાવા મળત, પણ એ પોતે સમજ્યા વગર ઝઘડતા હતા એટલે બંને ભૂખ્યા રહેવું પડ્યું। અને આપણને ખબર છે કે બેની લડાઈમાં ત્રીજો ખાવી જાય, એ કહેવત અહીંયા લાગવું પડે કે બે ઝઘડતા હોય એની મજા ત્રીજો લઈ લે, એના કરતાં આપણે બંને ના ઝઘડીએ, કોઈ બી વ્યક્તિ કે બે બિલાડીઓ ના ઝઘડી હોય તો એમને વધારે ફાયદો થાત, બંનેને શાંતિથી રોટલી ખાવા મળત। એટલે આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે હળીમળી
અને શાંતિથી જે મળે એ વહેંચીને ખાવું જોઈએ, ઝઘડ્યા વગર વહેંચીને ખાવું જોઈએ. આપણે એકલા ખાઈએ ને તો એકલપેટા કહેવાઈએ, અને આપણે આવી રીતે ઝઘડીએ તો બેના ઝઘડામાં બીજાને ફાયદો મળે. તો આપણી એ જ વાર્તા આપણને પ્રશ્ન સામે જે છે, તો પ્રશ્ન 3 ની અંદર તમને ખાલી જગ્યાઓ આપેલી છે અને એના ઉપર તમને કૌંસ આપેલો છે, એટલે એમાં જોઈને અને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે, અને એ રીતે આ વાર્તા પૂરી થાય છે. કે એક બાર કી બાત હૈ, એટલે એક વખતની વાત છે. દો બિલ્લિયાથી, એટલે બે બિલાડીઓ હતી. એક કાલી ઓર એક સફેદ, એટલે એક કાળી અને બીજી સફેદ. દોનો કો ભૂખ લગી, બંનેને ભૂખ લાગે છે. ઉન્હેં એક રોટી મિલી, તેમને એક રોટલી મળે છે. બે એક રોટી કે લીએ ઝઘડને લગી, બંને એક એક રોટલી માટે ઝઘડે છે. ઇતને મેં એક બંદર આયા, એટલામાં એક વાંદરો આવે છે. વહ તરાજુ લાયા, એ તરાજુ લાવે છે. ઉસને રોટી કે દો ટુકડે કીએ, એટલે એ રોટીના રોટલીના બે ટુકડા કરે છે. ઉસને ટુકડે તરાજુ મેં રખ દીએ, એ બંને ટુકડા એ તરાજવામાં રાખે છે. તરાજુ કા એક પલડા ભારી થા તો દૂસરા હલકા, તરાજવાનું એક પલ્લો ભારી હતું તો બીજું હલકું. ઉસને ભારી પડલે કે ટુકડે મેં છે થોડા સા ટુકડા તોડકર ખા લિયા, જે બાજુ ભારે પલ્લું હતું એમાંથી એક ટુકડો થોડો ટુકડો તોડીને ખાઈ લે છે. ઇસ તરહ ઉસને સારી રોટી ખા લી, આવી રીતે એ બધી રોટલી ખાઈ જાય છે. દોનો બિલ્લીઓ કો બહુત પસ્તાવા હુઆ, બંને બિલાડીઓને ખૂબ જ પસ્તાવો પડે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન 4. અપની પાઠશાળા કે બારે મેં 10 વાર વાક્ય લખીએ, એટલે પોતાની આપણી શાળા વિશે આપણે 10 વાર વાક્યો લખવાના છે. તો હું એ વાક્ય બોલીશ કે મેં શારદાબા વિદ્યા મંદિર મેં પડતા હું, મેં 5મી કક્ષા મેં પડતા હું. મેરી પાઠશાળા બહુત બડી હૈ, ઉસમેં ખેલને કા એક બડા મેદાન હૈ, મેદાન મેં અલગ અલગ ખેલ કે લીએ જગહ હુઈ હૈ. મેરી પાઠશાળા મેં એક બગીચા ભી હૈ, જહાં રંગ બિરંગી ફૂલ ખીલે હૈ. મેરી પાઠશાળા મેં એક કમ્પ્યુટર રૂમ ભી હૈ. મેરી પાઠશાળા 3 મંજિલ કી હૈ, મેં દૂસરી મંજિલ પર પડતા હું. હમારી પાઠશાળા મેં પાણી ઠંડા પાણી પીને કી વ્યવસ્થા હૈ, મુજે મેરી પાઠશાળા મેં પઢના બહુત અચ્છા લગતા હૈ. ઇસ તરહ હમ અપની પાઠશાળા કે બારે મેં લિખ શકતે હૈ. પ્રશ્ન 5 કે અંદર ક્યાં ક્યાં પસંદ હે તમને આપકી પાઠશાળા મેં, તો તમારી શાળામાં તમને શું શું ગમે છે, તો મેરી પાઠશાળા મેં મુજે કમ્પ્યુટર કા કમરા બહુત પસંદ હૈ, તો કે કમ્પ્યુટર કા કમરા મેં બહુત બહુત જ્યાદા કમ્પ્યુટર હૈ, મેં અકેલા બેઠકર વહાં કમ્પ્યુટર શીખ સકતા હું, મેરે સાથ મેરે સાથી મિત્ર ભી વહાં અચ્છી તરહ બેઠ કે કમ્પ્યુટર શીખ સકતે હૈ. ઇસ પ્રકાર મુજે મેરી પાઠશાળા મેં બગીચા ભી અચ્છા લગતા હૈ, ક્યોંકિ બગીચે મેં ઇતને અચ્છે ફૂલ ખીલતે હૈ ઓર દેખકર મુજે બહોત ખુશી હોતી હૈ. ઇસ પ્રકાર પાઠશાળા મેં આપકો ક્યા પસંદ હૈ વો આપ લિખ સકતે હૈ. દૂસરા હૈ ક્યા ના પસંદ હૈ, તો પાઠશાળા મેં આપકો ક્યા નહીં પસંદ હૈ, તો ના પસંદ હૈ ઉસકો ઉસકે બારે મેં આપકો ખુદ કે ખુદ લિખના હૈ, ક્યોંકિ આપકો જો નહીં પસંદ હૈ વો અપને આપ ખુદ લિખના હૈ. તો મેં ઇસ તરહ મેં અપના આ પુનરાવર્તન અહીંયા આપણે પૂરું કરે છે, એટલે ઇસ તરફ પુનરાવર્તન પૂર્ણ હોતા હૈ. અબ આગે કા હમ બાદમે પડેંગે.